ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। महाभारतना कर्ण पर्व अने द्रोण पर्व में बे दृष्टांतो आवे छे। कर्ण पर्व में आवेलू छे के कर्ण जे वक्ते रथनु पैडू जमीन माथी काटतो हतो અને નિઃશસ્ત્ર હતો તે વખતે ભગવાને અર્જુનને કહ્યું કે તું આ કર્ણને માર। કર્ણ કહે છે તમે વીર છો, શાસ્ત્રને જાણો છો, યુદ્ધ શાસ્ત્રનો નિયમ છે કે શત્રુ જ્યારે નિઃશસ્ત્ર હોય ત્યારે તેના ઉપર પ્રહાર ન કરવો, નિઃશસ્ત્રને મારવો એ અધર્મ છે, માટે અર્જુને મારા ઉપર પ્રહાર ન કરવો જોઈએ, આ અધર્મ યુદ્ધ છે। ભગવાન કર્ણને કહે છે, કર્ણ તમે આજ સુધી ધર્મનું પાલન કેટલું કર્યું છે? મૂર્ખાને હવે અક્કલ આવે છે, હવે ધર્મ સૂજે છે। 16 વર્ષના અભિમન્યુને તમે બધાએ ભેગા થઈને માર્યો ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? તે ધર્મનું પાલન કરેલું નથી અને બીજાને ધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપે છે। ભર સભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું ત્યારે તારું ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું? સમજીને જે પાપ કરે છે તેને ભગવાન વધારે સજા કરે છે, મૂર્ખને ભગવાન વધારે સજા કરતા નથી। તે જ પ્રમાણે દ્રોણ પર્વમાં કથા આવે છે। દ્રોણાચાર્ય પાંડવ સેનાનો કચ્છર ઘાણ વાળે છે। શ્રી કૃષ્ણે વિચાર્યું, આ ડોસો નહીં મરે તો અનર્થ થશે। તેવામાં અશ્વત્થામા નામનો હાથી મરાયો। શ્રી કૃષ્ણે વિચાર્યું, જો દ્રોણાચાર્યને કહેવામાં આવે કે તમારો પુત્ર મરાયો છે તો પુત્ર શોકને કારણે તે યુદ્ધ બંધ કરશે। અશ્વત્થામા મરાયો તેમ કહેવામાં આવે છે। દ્રોણાચાર્ય વિચારે છે કે મારો છોકરો મરી ગયો, હવે મારે લડવાની શી જરૂર? પણ હા, ધર્મરાજા કહે છે અશ્વત્થામા મરાયો તો હું સાચું માનું। યુધિષ્ઠિરને ભગવાન કહે છે, બોલો અશ્વત્થામા મરાયો? યુધિષ્ઠિર કહે છે, મારા ગુરુએ મને આજ્ઞા કરી છે, સત્યમ વદ ધર્મમ ચર। રાજ્યના માટે મારાથી અસત્ય કેમ બોલાય? અસત્ય બોલીશ તો મને પાપ લાગશે। ભગવાન કહે, દુર્યોધન પાપી છે, તે મરશે તો સુખી થશે અને જીવશે તો વધારે પાપ કરશે અને દુખી થશે। સર્વનું કલ્યાણ થાય તે સત્ય, યુદ્ધ કરવું એ બ્રાહ્મણનો ધર્મ નથી। દ્રોણાચાર્ય બ્રાહ્મણ થઈ અધર્મી દુર્યોધનને મદદ કરવા યુદ્ધ કરે છે। દ્રોણાચાર્ય અધર્મ કરી રહ્યા છે, પાપ કરી રહ્યા છે। દ્રોણાચાર્ય યુદ્ધ છોડી દેશે તો તેનું કલ્યાણ થશે, માટે કહું છું, બોલો અશ્વત્થામા હતઃ। ભગવાનના આગ્રહથી બોલવું પડ્યું, અશ્વત્થામા હતઃ, પણ ખોટું બોલવાનું પાપ ન લાગે એટલે ધીમેથી બોલ્યા, નરો વા કુંજરો વા। પણ આ છેલ્લા શબ્દો કોઈને ન સંભળાય એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો, એટલે આ છેલ્લા શબ્દો કોઈને સંભળાયા નહીં। દક્ષ પ્રજાપતિનો યજ્ઞરૂપ ધર્મ શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી એ અધર્મરૂપ બની દક્ષને મારનારો થયો, અને શ્રી કૃષ્ણનો અસત્ય ભાષણરૂપ અધર્મ પણ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી ધર્મરૂપ ગણાયો। સર્વનું કલ્યાણ કરવા માટે કરેલો અધર્મ પણ ક્યારેક ધર્મ બને છે। હરિ ઓમ।